तो राज्य में अति भारे वरसाद की आगाही व्यक्त कराई है। 17 અને 18 સપ્ટેમ્બર सुधी भारे वरसाद की आगाही है। आवनारा 5 દિવસ भारे वरसाद वरसी शके छे। खास करीने सौराष्ट्र में मोटा भागना जिल्ला में भारे वरसाद की आगाही व्यक्त कराई है। तो दक्षिण गुजरात में भारे वरसाद की आगाही है। उत्तर और मध्य गुजरात में हलवा थी भारे वरसाद की आगाही व्यक्त कराई है। तो वधु माहिती माटे संवाददाता दीपक जोड़ाई चुक्या छे। दीपक जणावशो के सौराष्ट्र दक्षिण गुजरात में भारे वरसाद की आगाही है, तेमज उत्तर तेमज मध्य गुजरात में हलवा थी भारे वरसाद की आगाही है। खास करीने सौराष्ट्र की बात करवामां आवे तो खूब ज जड़बंबाकार स्थिति निर्माण थयुं छे। नवनियुक्त सीएम पण हवाई निरीक्षण करवाना छे। शुं वधु विगतो प्राप्त थई रही छे दीपक? प्रतिपाल आगामी 5 દિવસ જે છે તે ગુજરાત માટે સંકટ સર્જી શકે છે, કારણ કે જે વરસાદ વરસવાનો છે તે હવે 5 દિવસની અંદર અતિભારે વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। વિંડી મારફતે આપણે માહિતી મેળવીશું કે આખરે જે ગુજરાત પર જે 5 દિવસ ભારે વરસાદ આવવાનો છે તેની કેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે। વાત કરી અત્યારે જે પૂરગ્રસ્ત થયું છે અને સૌથી વધારે વરસાદ પડ્યો છે તેવા જામનગર વિસ્તારની, કે જ્યાં અત્યારે 13થી પણ વધારે જેટલા ગામડાઓ જે છે તે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। સાથે જ અન્ય વાત કરવામાં આવે તો રાજકોટની, કે જ્યાં રાજકોટની સ્થિતિ પણ સૌથી ખરાબ જોવા મળી રહી છે। અમદાવાદથી પણ 2 જેટલી ફાયરની ટીમ જે છે તે રેસ્ક્યુ માટે મોકલી દેવામાં આવી છે। આગામી 17 અને 18 સપ્ટેમ્બર જે છે તે સૌથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ જે છે તે વરસાદથી અસરગ્રસ્ત થઈ શકે છે। સાથે જ દક્ષિણ ગુજરાત જે છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જે મધ્ય ગુજરાત છે એટલે કે અમદાવાદ સહિતનો જે મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ જે છે તે આગામી 5 દિવસ વરસશે, અને સૌથી વધારે જે છે તે 17 અને 18 સપ્ટેમ્બર જે સૌથી વધારે ઇફેક્ટેડ કરી શકે છે તે સૌરાષ્ટ્રનું, એટલે કે જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ સહિતના જે જિલ્લાઓ છે ત્યાં સૌથી વધારે અસર કરી શકે છે પ્રતિપાલ। એટલે કે હવે આગામી જે 5 દિવસ છે તે ગુજરાત માટે સૌથી વધારે અસરકારક રહી શકે છે। અને ક્યાંક જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે કે રાજકોટ અને જામનગરની અંદર પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, રેસ્ક્યુ ટીમ જે છે તે પણ મોકલવામાં આવશે, અને નવનિયુક્ત જે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે તેઓ પણ હવાઈ નિરીક્ષણ કરવાના છે। એટલે કે હવે સૌરાષ્ટ્રની અંદર વરસાદને કારણે તારાજી સર્જાઈ રહી છે, અને હજુ પણ આગામી 5 દિવસ માટે અને તેમાં પણ 17 અને 18 સપ્ટેમ્બર જે છે તે સૌથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે પ્રતિપાલ। જી આભાર દીપક સમગ્ર માહિતી બદલ। दक्षिण गुजरात में भारे वरसाद की आगाही है, तेमज सौराष्ट्र ने कच्छ में हलवा थी मध्यम वरसाद की आगाही है। आवनारा 5 दिवस हेवी टू हेवी रेन पड़ी शके छे गुजरात ना अलग अलग जिल्लाओं में। खास करीने सौराष्ट्र में अत्यारे स्थिति खूब ज कफोड़ी है। जामनगर तेमज राजकोट गोंडल पहुंचू।